હેલો એવરી વન મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે કારમાંથી ને મારો વિડીયો સ્ટાર્ટ કરી રહી છું ઘણા ટાઈમથી વિડીયો નથી મૂક્યો એકચુલી એકચ્યુલી મે રાઈટ અને આ અમારું મંકી ભેગું છે મંકીને કાલથી ને વેકેશન સ્ટાર્ટ થઈ જવાનું છે ને આજે એક્ચુઅલી કંઈ ગઈ નથી આજેને ઉઠવામાં થોડુંક મૂડ થઈ ગયું તું આળસ આવતી હતી ઉઠવાની એટલે અમને એમ નથી મૂકલ્યા અમે બધા ફંડેઝ જ છે અત્યારે તો કાલે લોકોનો લાસ્ટ ડે છે સ્કૂલમાં અને વેકેશન સ્ટાર્ટ થઈ જવાનું છે તો હમ તો બસ તમે લોકો મને ઓલ ધ બેસ્ટ કહેજો મારું વેકેશન કેવું જાય છે તે આનું નહીં મારું વેકેશન એકચ્યુઅલમાં હમ મમ્મી નું વેકેશન એકચ્યુઅલ માં સ્ટાર્ટ થવાનું પાકું તો ચલો આજે અત્યારે અમે લોકોનું સર્વિસ સ્ટેશન આવ્યા છીએ અ તો એકચ્યુઅલી 16000 માઈલ ચાલી ગઈ કાર એટલે લોકોનું નોટિફિકેશન સ્ટાર્ટ થઈ ગયા હતા આ આ આ બ્લુ કાઈ હ થી ઈ બુક તો આ હવે

એપ્રિલ તો વયો ગયો તો એ બી નહીં જૂન જૂન હવે આવશે કોનો બર્થડે આવશે જૂન માં મિમીનો મિમીનો નાનાનો પછી મમ્મા મમ્માનો પછી પપ્પાનો પપ્પાનો ભાઈ અમારા ફેમિલીના ચાર ના બર્થડે જૂન અંતમાં છે પછી નાનીનો નાનીનો આવશે જ્યુલાઈ માં નાનીનો આવશે અને પછી યસ દાદીનો દાદુનો મામાનો મામા નો મામા પછી મીશા પછી દેવાંશ રાઈટ તને યાદ છે ને તો મા દીકરાને બધું યાદ રહે છે હે ને બધું તો બસ અત્યારે અમે લોકો ત્યાં બેઠા છીએ સર્વિસ સ્ટેશનમાં મૂકી દીધી કાર અને ટાઈમ પાસ કરશું દોઢ કલાક કીધી ને જીગ્નસ દોઢ કલાક કીધી

અમે એ લોકો બસ અત્યારે બેસી ગયા છીએ દોઢ કલાક દોઢ કલાકે આપી દીધી પાછી ઘર નઈ જઈને હમ ટાઈમ સાચો હતો એકદમ લોકોનો અને અહીંયા ને એવું છે કે સર્વિસ એટલે કઈ કાર તમારી અંદર કોઈ કઈ ક્લીન ના કરે એની તો કઈ ફિલિંગ આવે મને સર્વિસ માંથી કાર આવે ને એટલે એવું કઈ ના હોય અંદરથી તો બધું એમને એમ જ હોય બટ સર્વિસ એટલે ખાલી એન્જિન અને એને રિલેટેડ જ સર્વિસ છે એન્જિન ઓઇલ તમારે ચેન્જ કરાવવાનું હોય આજે શું થાય કે કરે એન્જિન ઓઇલ ને ફિલ્ટર્સ ને બી ચેન્જ કરાવે એર ફિલ્ટર ને કઈ ચોઈસ હતી ને પણ કરાવવું હોય તો એન્જિન ઓઈલ હતો એન્જિન ઓઇલ તો હા એ તો અમે સર્વિસ માં ઇન્ક્લુડ હતું ના બીજા તમારે દેવા પડે જે આપણે બીજું કંઈ એક્સ્ટ્રા કરાવવું હોય તો તમારે દેવા પડે એક ફિલ્ટર ને બધું ચેન્જ કરાવવાની કોઈ પોલિન ગઈતી એટલે યા પોલિન ને જને એટલે એક્ચ્યુઅલી જીને સુ કરાવી નાખતો એ તો ચલો અત્યારે હવે ઘરે જશું અમે લોકો અને પછી જમશું અને મીઠાન તો કટક 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 ચાલુ જ છે અહીંયા હે ને ઓ ઓ બસ ડન હતું તો એકદમ છે સાંજના અત્યારે સાડા સાત ને પાંચ થઈ છે અને અત્યારે હું પટેલમાં જઈને આવી કારણ કે ક્વિક એવું મેસાઈડ થયું તું એ એ લોકોએ ના અને લોકોનું મેનુ આવ્યું કે અમારે સેન્ડવીચ ને એવું ખાવું છે તો ગ્રીલમાં હું બનાવીશ મેં આ કાઢ્યું છે ટોસ્ટરમાં આજે નથી બનાવવાની બટ આપણી ગુજરાતની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ પણ ગ્રીલ વર્ઝન હું તમારા લોકોની હારે આજે શેર કરીશ બધી જ હું ગ્રોસરી કરીને આવી ગઈ છું અને રિગાર્ડિંગ તો લઈ છું અમૂલનું ચીઝ આવી ગયું છે આપણો ધારો કે સ્ટ્રીટ ટેસ્ટ દેવો હોય ને કોઈ પણ વસંત તો અમૂલનું ચીઝ તો જોઈએ જોઈએ ને જોઈએ જ અને અમૂલનું ચીઝ અહીંયા આરામથી મળી જતું હોય છે આવી ચીઝ બ્લોક છે અને અમૂલનું બટર છે તો એ બે વસ્તુ છે થોડી ઘણી બીજી બધી જે ગ્રોસરી થોડી ઘણું જ મારે કરું હતું એ પણ મેં કરી લીધું તો ચલો હું બધી તૈયારી કરી લઉં પછી હું તમારા લોકોની હારેની એની રેસીપી પણ શેર કરીશ તો ઘૂઘરા સેન્ડવીચ બનાવવા માટે મેં અહીંયા ચીઝને ગ્રેટ કરી લીધેલું છે અહીંયા કેપ્સિકમને મેં ચોપ કરીને રાખ્યા છે આવી રીતના નાની નાની સાઇઝના આવી રીતના કરવાના કોથમીર છે અને ડુંગળીને તમે આવી રીતના ચોપરમાં જ કરી નાખી હતી કે જેથી મારું કામ થોડુંક ઇઝી થઈ જાય તો હવે બધી વસ્તુને ભેગું કરીને અને આપણે થોડોક એવા મસાલાને બધું નાખીને અને પછી આપણે બનાવીશું એમાંથી સરસ મજાની સેન્ડવીચ કેટલા લોકોને ઘૂઘરા સેમ્બિજ ભાવે છે અને મને ડેફિનેટલી કહેજો મને તો ખૂબ જ ભાવે છે અને પાછા અંદરથી ને એકદમ સરસ ગ્રીન ગ્રીન કલર આવે અને ખૂબ મજા પડી જાય તો ચલો હવે બનાવીએ અને મેં ચટણીને હું જે તમને કહું છું ને કે મેં ફ્રોઝન હું રેડી કરીને રાખતી હોઉં છું તેને આવી રીતના ને તમે બહાર રાખી દેવાની તમને દેખાડું ચલો છે તો ક્યુબ્સ છે એના રેડી તો આવી રીતના તમે બહાર મૂકી દો ને અને એકદમ સરસ સોફ્ટ સોપ પણ તે થઈ જશે હમણાં બધી એકદમ ચટણી જોઈ શકો છો એકદમ મેલ્ટ પણ થવાની તે ચાલુ થઈ ગઈ છે તો આવી રીતના બસ હવે ચમચીથી થોડુંક મિક્સ કરી નાખશું થોડુંક ઉપર તમે ગરમ પાણી નાખી દો ને એકદમ સરસ રીતના તે થઈ જતી હોય છે હાઈ નીશું શું થઈ છે તું ઓકે ખાવ

બસ જે રેગ્યુલર આપણા મસાલા ચાટ મસાલો સિમ્પલ જ મસાલા હોય છે જે મેઇન જે ટેસ્ટ હોય છે એકચ્યુઅલી એનો ચટણીમાં જ હોય છે તો ચલો હવે હું ફટાફટ રેડી કરી નાખું તો અત્યારે મીશા મારી હેલ્પ કરવા આવી ગઈ છે તો આની અંદર હું બધો મસાલો અત્યારે રેડી કરું છું ચીલી ફ્લેક્સ નાખા મીઠું નાખું મરીનો પાવડર નાખ્યો છે અને હવે શેકેલું જીરુંનો જે પાવડર હોય ને એ અને થોડોક ચાટ મસાલો પણ આની અંદર નાખીને હું મિક્સ કરી લઈશ કૂકરા સેન્ડવિચ બનાવવા માટે આવી રીતના ત્રણ બ્રેડ લઈ લેવાની પછી છે ને તમે બટર હોય ને એને આવી રીતના સ્પ્રેડ કરતું જવાનું તો બટરની ક્વોન્ટિટી તમને જેવી રીતના ઘરમાં ભાવતું હોય એવી રીતના લઈ શકો એકચ્યુઅલી બહાર તો ખૂબ જ વધારે પડતું બટર હોય છે અને આવી રીતના આપણે હવે સેન્ડવીચને પણ એમાં એકદમ સરસ રીતના બધી જગ્યાએ સ્પ્રેડ કરી લેશું તમે લોકો આવી રીતના ઘોઘરા સેન્ડવિચ બનાવો છો કે મને કહેજો અને તમારા ઘરમાં કેવી સેન્ડવિચ ખવાય છે એ પણ મને જરૂરથી ને કહેજો અમારા ઘરની અંદર મેયોનીઝ વાળી છે પછી આપણે આલુ મટરની જે સેન્ડવીચ બને જે દરેકના ઘરમાં વનતી જોઈ મોસ્ટ ઓફ તો એ પણ સેન્ડવીચ ખૂબ જ બધાને ભાવતી હોય છે તો એ પણ હું કરતી હોઉં છું તો આવી રીતના બધી જગ્યાએ ચટણીને એકદમ સરસ રીતના સ્પ્રેડ કરી લેવાની કારણ કે ચટણીનો જ એકચુલી આની અંદર એકદમ એક્ઝેક્ટ ટેસ્ટ હોય છે તો એમાં થોડ જરાય ચીકાસ નહીં કરવાની ચટણી એકદમ સરસ રીતના અહીંયા તમે સ્પ્રેડ કરી શકો અને બટર તમારા ઘરમાં જેટલી જેટલું ભાવતું હોય ને એટલું આમાં તમે એડ કરી શકો છો તો જોઈ શકો છો ચટણી એકદમ મેં અહીંયા થીક જ રાખી છે ઓફકોર્સ અમે બહાર જાઓ તો તમને આટલી બધી થિક ચટણી ના મળે બટ એ જીવિઝ તમારે જો હજી થોડીક થીમ કર્યું હોય ને તો પણ તમે અહીંયા કરી શકો છો તો ચટણી બધી જગ્યાએ એકદમ સરસ રીતના સ્પ્રેડ થઈ ગઈ છે તો હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું ને તો હવે એને આપણે સેન્ડવિચની જે આપણે બ્રેડ જે રેડી કરીએ છીએ ને એમાં આપણે સ્પ્રેડ કરીશું તો અહીંયા આ જે સ્ટફિંગ છે ને તે બે બ્રેડમાં તમે યુઝ કરવાનું તો ત્રણે ત્રણ બ્રેડની અંદર યુઝ નહીં કરવાનું સરસ રીતના બધી જગ્યાએ સ્પ્રેડ કરી લેવાનું તમારે અહીંયા જો કિનારેનો ઉપયોગ ન કરવો હોય ને તો તમે એને પણ તમે રિમૂવ કરી શકો છો તો જરૂરી નથી કે બ્રેડનો કોર્નનો તમારે યુઝ કરવો તો હવે છે ટેમ્પટિંગ ટેમ્પટિંગ એવું ચીઝ ઉપર નાખશું તો ચીઝને આવી રીતના મેં ગ્રેટ કરીને રાખ્યું છે તમારે ઘરમાં જો થોડુંક એવું આમ તો આમ મેલ્ટ જ થવાનું હોય રાઈટ તો તમે જાડું ઝીણું તમને જેવું ઠીક લાગે ને એવું કરી દેવાનું તો બસ આવી રીતના હું બધી જગ્યાએ ચીઝને પણ સ્પ્રેડ પ્રોપર કરી લઈશ તો હવે છે ને એક સ્લાઇસની ઉપર બીજી સ્લાઇસને આવી રીતના આપણે સ્ટેક કરવાની અને આને છે ને આપણે ફ્લિપ કરીને રાખીશું જોઈ શકો છો તમે એક્ઝેક્ટ આવી રીતના હોવી જોઈએ અને હવે ઉપરથીને ને આપણે થોડુંક એવું પાછું બટર લગાડી દેસું કે જેથી એકદમ સરસ રીતના જ્યારે ગ્રીલ થાય ને ત્યારે એકદમ સરસ રીતના એનો બ્રાઉન કલર પણ આવે તો વધારે તમારે જો હજી લગાડવું હોય ને તમે લગાડી શકો હું પણ અત્યારે આટલું લગાડી રહી છું તો હવે ટાઈમ છે ને ગ્રીલ મશીનની અંદર મૂકવાનું મારી પાસે આ જે ગ્રીલ મશીન છે ને તે એકદમ આયરનનું છે અને મોટું પણ છે તો હું બે સેન્ડવિચ પણ એ ખારે મૂકી શકું છું બટ હું ત્યાં વિડીયો બનાવી રહી છું તો હું રિસ્ક નહીં લઉં એક જ સેન્ડવિચ અત્યારે મૂકીશ તો બસ હવે આપણે થોડુંક નીચે પણ થોડુંક બટર સ્પ્રેડ કરી દેવાનું અને હવે એને આપણે કૂક કરવા માટે રાખી દઈશું તો આની અંદર મારે ફોર મિનિટની અંદર જ એકદમ સરસ એવી સેન્ડવિચ રેડી થઈ જતી હોય છે જોઈ શકો છો તમે અને આખું જે આયરનનું છે ને એટલે એકદમ સરસ રીતના એનો કલર પણ આવે છે તો જોઈ શકો છો કે એકદમ સરસ બ્રાઉન એવી સેન્ડવિચ અત્યારે રેડી થઈ ગઈ છે તમારી પાસે આ ના હોય તો આપણું જે ટ્રેડિશનલી જે ટોસ્ટર હોય ને એનો પણ તમે યુઝ કરી શકો છો

અને મીશા અને જિજ્ઞાસડી ઉપર જતા પણ રહ્યા છે સૂવા માટે સી મીશા સૂતી છે કે નહીં હવે હું પણ મારે એકચ્યુડી સૂડાવવી પડશે કારણ કે નહીં કાલે મારે સ્કૂલે પણ મોકલવાની છે તો જોઈએ વહેલી સૂવે છે કે નહીં સૂતી નથી હોતી જનરલી તો તો બસ મારે થોડુંક એકચુડી અત્યારે એડિટિંગ કરવું હતું જે રેસીપીનો થોડો ઘણો પાર્ટ હતો ને એની અંદર મારે વોઇસ ઓવર મારવાનું હતું કારણ કે મીશા પણ પાછળને પાછળ શું એકચ્યુઅલી બેકગ્રાઉન્ડમાં અવાજ કરતી હતી જ એટલે મેં કીધું ચલો હું પછી હું વોઇસ ઓવર મારીશ તો બસ અત્યારે મેં એનું થોડુંક એડિટિંગ પાર્ટ મેં કમ્પ્લીટ કર્યો કારણ કે કાલે સવારે તો એકચ્યુલી હું વિડીયો મૂકી દેતી હોય કે જેથી તમને લોકોને પણ મારો વિડીયો સરસ મજાનો મળી જાય અને એ આ એકચ્યુઅલી કેરેક્ટર કેવા લાગ્યા હતા અને મને ડેફિનેટલી કહેજો અને સેન્ડવિચની રેસીપી તમને લોકોને કેવી લાગી એ પણ મને કહેજો જો તમારી પાસે ને આપણે જે ગેસવાળું જે ટોસ્ટર હોય ને એ પણ મારી પાસે છે પણ મારે આજે એકચ્યુઅલી મીશાને આ ગ્રીલવાળી ખાવી હતી કે તેમાં લાઇનિંગ વાળી ખાવી છે તો એટલે મેં એને સિમ્પલ એવી ચીઝ સેન્ડવિચ બનાવી દીધી અમારા લોકો માટે આવી રીતના ઘૂઘરા સેન્ડવિચ બનાવી હતી રેસીપી કેવી લાગી મને કહેજો અને હજી તમારા લોકોને કેવી રેસિપી જોવી છે એ પણ તમે લોકો મને કહેજો તો હું ડેફિનેટલી તમારા લોકોની હારે શેર કરીશ તો આને જો તમારી પાસે ગેસ ઉપરનું ટોસ્ટર હોય ને તો એ પણ તમે યુઝ કરી શકો છો એમાં પણ એકદમ સરસ રીતના સેન્ડવીચ બનતી હોય છે બસ એની અંદર થોડુંક એવું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે બ્રેડ મૂકો ને ત્યારે કિનારીને બધું તમારે જો કટ કરવી હોય ને થોડી કટ કરી નાખવાની કે શું કે બહાર ના નીકળે એમ અને ઘણા એને એકચ્યુઅલી કિનારી ભાવતી પણ હોય છે તો જેનો ઉપયોગ મીન્સ જોઈશું કે જો જેને ગમતું હોય તો કરી શકે અને બસ એકદમ ઘરને બધું ક્લીન અત્યારે કિચન ક્લીન કરી નાખ્યું છે કારણ કે સવારે ઉઠીએ ને ત્યારે પછી કિચનમાં જો સામે બધું કામ દેખાતું હોય ને તો મજા ન આવે અને બે દિવસ એકચ્યુઅલી વરસાદ બહુ પડ્યો છે ને તો બાર ડેડકાના પણ એટલા અત્યારે અવાજ આવી રહ્યા છે તો ચલો તમારું કામ છે મને કહેવાનું કેવી તમને રેસીપી લાગી અને તમે લોકો જો બનાવતા હોય ને તો તમે લોકો પણ કેવી રીતના બનાવો છો તે મને ડેફિનેટલી કમેન્ટ કરજો તો ચાલો આજનો વિડીયો હું અહીંયા રાખું છું આઈ રિયલી હોપ કે તમને લોકોને બધાને સારું લાગે છે થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને ફ્રેન્ડ્સ ફેમિલી બધા મારો વિડીયો શેર કરજો તો ચલો હું મજા આવીશ મસ્ત મજાના વિડીયો નિહારે ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર